મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોવિડ-19 કોરોના વાયરસની સ્થિતિ પછી ઉદ્ભવવાથી આર્થિક ઔદ્યોગિક ગતિવિધિઓ અંગે ચર્ચા કરતા પત્રકાર પરિષદ યોજી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોવિડ-19 કોરોના વાયરસની સ્થિતિ પછી ઉદ્ભવનારી આર્થિક ઔદ્યોગિક ગતિવિધિઓનો મહત્તમ લાભ રાજ્યના MSME એકમો ઉઠાવી આપત્તિઓને અવસરમાં પલટવાની ગુજરાતની ખુમારી ફરી ઝરકાવે તેવું આહવાન કર્યું છે. તેમણે આ સંદર્ભે બેંકોનો પણ અનુરોધ કર્યો છે. MSME એકમોને આવશ્યકતા મુજબ બેંક લોન સહાય આપીને આ સેક્ટરને પુનઃ વેગવંતુ બનાવવાનું દાયિત્વ નિભાવે. મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના જિલ્લા મથકોએ ઉપસ્થિત રહેલા બેંક અધિકારીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરો, MSME એકમોના સંગઠનના પદાધિકારીઓ સાથે ઉદ્યોગ વેપાર ક્ષેત્રને ફરી એ જ ગતિએ ધબકતું કરવાની કાર્યયોજનાનું સામૂહિક મંથન ચિંતન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ આ કોન્ફરન્સમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારત સરકારે પણ કોવિડ-19ની સ્થિતિમાં વેપાર ઉદ્યોગ, નાના લઘુ ઉદ્યોગોને બેઠા કરવા જે 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે, તેમાં 3.50 લાખ કરોડનું પેકેજ MSME માટે આપ્યું છે. MSME કોલેટરલ ફ્રી લોન આપવાની પણ ભારત સરકારે જાહેરાત કરી છે. તેનો મહત્તમ લાભ ગુજરાતના MSME એકમોને મળે તે માટે તેમણે બેંકને પ્રોએક્ટિવ થવા સૂચન કર્યું હતું. શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે ગુજરાતમાં 33 લાખથી વધુ MSME એકમો દ્વારા 1.5 કરોડથી વધુ લોકોને રોજગારી મળે છે, તેમજ આવા MSME એકમોનો રિકવર રેટ 95% થી પણ વધારે છે. તેમણે બેન્કર્સને વધુ અનુરોધ કર્યો છે કે રિઝર્વ બેન્કે રેપો રેટ ઘટાડ્યો છે, તેમજ લિક્વિડિટી ફેસિલિટી વધુ વ્યાપક બનાવી છે, ત્યારે રાજ્યના MSME એકમોને પણ વધુ સરળતાએ લોન સહાય મળે તો આપણે વિકાસની રફતાર વેગવંતી બનાવી શકીશું. મુખ્યમંત્રીએ MSME કમિશનરેટ, સિગ્નલ વિન્ડો સિસ્ટમ વગેરે દ્વારા બેંક અને MSME વચ્ચે સરકાર સેતુ રૂપ બનશે તેમ જણાવ્યું હતું.